દર્શક મિત્રો હું મોહિની સોની એબીસી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. સિવિલ હોસ્પિટલમાં દર્દીને બાંધ્યો થાંભલે, ઇમરજન્સીના બદલે બાંધ્યો થાંભલે, સીસીટીવી ફૂટેજ ચેક કરવાની હાથ ધરી કવાયત. કોર્પોરેશન દ્વારા કરાયું ડિમોલેશન, સ્લમ વિસ્તારોમાં કરાયું ડિમોલેશન, ડિમોલેશન કરતા રહેવાસીઓ રોષે ભરાયા. કોઠારિયા ગામમાં ભૂગર્ભ ગટરનું શરૂ કરાયું કામ, ગટરોનું કામ શરૂ કરતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાની ફરજ પડી. આ હતા મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ સંપૂર્ણ વિસ્તારથી. સિવિલ હોસ્પિટલમાં દર્દીને થાંભલા સાથે બાંધતા ચકચાર મચ્યો. આજરોજ સિવિલ હોસ્પિટલના પાછલા ભાગમાં સિવિલ હોસ્પિટલમાંના દર્દીને થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા. ઓપરેશન કર્યા બાદ ઇમરજન્સીમાં લઈ જવાની બદલે સિવિલ હોસ્પિટલમાં પાછલા ભાગમાં થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યા હતા. આ વાતની જાણ ચોકીદારોને થતા તમામ સ્ટાફ દોડી ગયા હતા અને સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કવાયત હાથ ધરી છે. ખુલ્લેઆમ પીડિત દર્દીને થાંભલા સાથે હોસ્પિટલમાં જ બાંધતા ચોંકાવનારી વાત છે, ખરું ને? અમે જ્યારે સિવિલ હોસ્પિટલના રાઉન્ડમાં હતા ત્યારે સિક્યોરિટી સ્ટાફ દ્વારા અમને જાણ કરવામાં આવેલી કે આરએમઓની ઓફિસ સામે એક દર્દી પડેલા છે જેનો હાથ થાંભલા સાથે બાંધેલો છે. અમે રૂબરૂ આવીને આ અંગે જોયેલું. તપાસ કરતા આ દર્દી અગાઉ ઓર્થોપેડિક હોસ્પિટલ વોર્ડમાં દાખલ હતા અને તેમનું ઓપરેશન કરવામાં પણ આવેલું. ત્યારબાદ તેમને પ્લાસ્ટર આપી રજા આપી દેવામાં આવેલ. કોઈ કારણસર કોઈ વ્યક્તિ અથવા કોઈ સામાજિક કાર્યકર આ વ્યક્તિને ફ્રીકત હોસ્પિટલમાં લઈ આવ્યા હોય તેવું જણાય છે. તેમ છતાં પણ આપણે સીસીટીવી ફૂટેજ જોઈએ તે ઉપરથી આ અંગે આ વ્યક્તિને કોણ લઈ આવ્યું, ઇમરજન્સીમાં લઈ જવાની જગ્યાએ અહીંયા નીચે પણ મૂકી ગયું તે એક તપાસનો વિષય છે.
ડિમોલેશન આજ રોજ સરઠિયાવાડી એસીપુર રિંગ રોડ પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું. રસ્તા ઉપર દબાણ હોવાથી ઝૂંપડાઓનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા શહેરભરમાં દબાણ હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્લમ લોકોના ઝૂંપડાઓ હતા તેઓના કહેવા મુજબ કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. ઉપરાંત ધડાધડ ડિમોલેશન કરતા ઘણું નુકસાન પણ થયેલું હતું. કેટલા વર્ષ થી ગયો છો અહીંયા? હા 20 વર્ષ થી ગયો. આ ડિમોલેશન જયારે કર્યું એ પેલા તમને નોટિસ આપેલી હતી? કાઈ નતું આપ્યું. તો ડાયરેક્ટ જ આવી ગયા હતા? ડાયરેક્ટ આવી ગયા હતા. દારૂડિયા ને બારડિયા લાવીને 15-20 માણસો દારૂડિયા લાવીને અમારા સાપરામાં ગાલી સામાન બહાર ફેંકી દીધો. અમારો અમારું નુકસાન કાંઈ અમારા સામાન બાબાને થોડી ફોડી નાખ્યું. અત્યારે તમારે ક્યાં રહેવાનું? અત્યારે ક્યાંય નહીં, અમે આઈને જ પડ્યા છે. અમને કઈ સુવિધા નથી, કઈ કઈ ગયા સરકારે બીજી કઈ સુવિધા આપી? કઈ નથી. ખુલ્લામાં ખુલ્લામાં હજુ કોઈ અમને આદેશ નથી આપ્યો. કમિશનર ભાઈ ગયા પણ બધે ભાઈ જ્યાં કોઈ જવાબ Yeah.
તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહિલ, એબીજી ન્યૂઝ, રાજકોટ. કોઠારીયા ગામમાં ભૂગર્ભ ગટર બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી. કોઠારીયા ગામમાં ભૂગર્ભ ગટરનું કામકાજ શરૂ કરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેથી રોડ પાસેના મેદાનમાંથી વાહન ચલાવવાની ફરજ પડી હતી. કોઠારીયા ગામમાં ભૂગર્ભ ગટરનું કામકાજ જોરશોરથી શરૂ કરતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હજુ આ કામકાજ મહિના દિવસ પછી પૂરું થવાની શક્યતા. ઉપરાંત ચેકિંગ કરવામાં આવતા સિવિલનો બધો સ્ટાફ બીજા ગામો સાઈડમાં મૂકી પહેલા સિવિલની સાફ સફાઈ તેમજ મરામતની કવાયત હાથ ધરી હતી. બાકી બધા દિવસો તો હોતા હૈ ચલતી હૈ. We'll be right back.
શિયાળામાં આરોગ્યવર્ધક ફળ એવું આમળાનું આગમન. શિયાળો શરૂ થતા આરોગ્યવર્ધક આમળાનું આગમન થયું. આમળા શિયાળામાં આરોગ્યવર્ધક હોય છે. આગની તેજી મગજ તેમજ વાળ અને શરીરમાં વિટામિન સી પૂરું પાડતું હોવાથી લોકો આમળાનું સેવન કરવાનું પસંદ કરે છે. બજારોમાં આમળાના ભાવો 20 રૂપિયા કિલો દીઠ બોલાઈ રહ્યા છે. હજુ વધુ આવક થતા ભાવો ઘટવાની શક્યતા. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા આમળાનું થયું આગમન. We'll be right back.
પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સિવિલ હોસ્પિટલમાં દર્દીને બાંધ્યો થાંભલે, ઇમરજન્સીના બદલે બાંધ્યો થાંભલે. સીસીટીવી ફૂટેજ ચેક કરવાની હાથ ધરી કવાયત. કોર્પોરેશન દ્વારા કરાયું ડિમોલેશન, સ્લમ વિસ્તારોમાં કરાયું ડિમોલેશન. ડિમોલેશન કરતા રહેવાસીઓ રોષે ભરાયા. કોઠાયા ગામમાં ભૂગર્ભ ગટરનું શરૂ કરાયું કામ. ગટરોનું કામ શરૂ કરતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાની ફરજ પડી. આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ જ સમય પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.